તારીખ 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે, જેની તૈયારીઓ સમગ્ર દેશના લોકો કરી રહ્યા છે, જેના અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં પણ આજથી અક્ષત અને પત્રિકાના વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં યોજાયેલ કાર્યક્રમમાં એક જ ડ્રેસ કોડમાં સુવર્ણકાર સોની સમાજની અંબિકા મહિલા મંડળની બહેને દીપ પ્રગટાવીને અક્ષત તથા પત્રિકાઓનું પૂજન કરી ભગવાન શ્રીરામના નારા સાથે ઉત્સવની શરૂઆત કરી હતી અને હવે સમગ્ર જિલ્લામાં અક્ષત તથા પત્રિકાનું વિતરણ કરાશે તેવું દુર્ગા વાહિનીની જિલ્લા સંયોજક સેજલ કુંવરબાએ વધુમાં જણાવેલ કે તારીખ 22ના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં દિવાળીની જેમ દીપ પ્રગટાવીને રમોત્સવની ઉજવણી કરાશે. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. તલોદ તાલુકાના દેસાઈનગર પાસેના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મૈયર ગામના દરજી પરિવાર દેસાઈનગરમાં મરણમાં હતા. એ દરમિયાન બાળક ગુમ થયો હતો તો પરિવાર દ્વારા ગઈકાલે રાતે બાળક ગુમ થયા અંગે પોલીસને જાણ કરી હતી, જેમાં તલોદ પોલીસે ફરિયાદ આધારે બાળકના અપહરણનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ તલોદના દેસાઈનગર પાસેના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તલોદ ફાયર વિભાગ દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં 6 વર્ષીય બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. રાધનપુર ખાતે મસાલી રોડ પર આવેલ રામદેન ટાઉનશીપ સોસાયટી ખાતેથી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલ રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતેથી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા સાથે રામદેવ સોસાયટીની ગાયત્રી મંદિર સુધી અને ત્યાંથી અક્ષત તથા આમંત્રણ પત્રિકા લેવા માટે સોસાયટીના રહીશો ભાઈઓ અને બહેનો તથા બાળકો, સાધુ સંતો, રાધનપુરના ધારાસભ્ય સોલંકી લવિનજી સાહેબ, બીજા સર્વે હિન્દુ સંગઠનો, બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22/1/2024 યોજાઈ રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે હરઘર અને દરેક મંદિરે, દરેક વિસ્તાર, ગામ અને શહેર શણગારી ભવ્ય ઉજવણી કરવા માટે શ્રી રામની પૂજા મહાઆરતી તે દિવસે કરવી. તે માટે તારીખ 7/1/2024 રવિવારે સવારે 10-12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ભાવી ભક્તો ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે મસાલી રોડ અને તમામ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ ભક્તો ખૂબ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જોરદાર ફટાકડા આતિશબાજી કરવામાં આવી હતી અને બાળકો દ્વારા રામ, સીતા, લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનની વેશભૂષાના આબેહૂબ પાત્રો સાથે શોભાયાત્રામાં રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતે પુનાહુતિ કરી અને મહાઆરતી કરી સર્વે સોસાયટીના રહીશો સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો. આ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરત સતવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. વડાલી તાલુકા ભાજપ પ્રમુખ સ્વ જયંતિભાઈ વી પટેલની શ્રદ્ધાંજલિ રૂપે અને ગામડી આશ્રમ ટ્રસ્ટ તેમજ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન પૂજ્ય શ્યામ સુંદર મહારાજના યજમાન પદે કરાયું હતું. આજે પૂર્ણાહુતિ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રજનીભાઈ પટેલે જણાવેલ કે સ્વર્ગીય જયંતિભાઈ વિરજનભાઈ પટેલે વડાલી તાલુકાના ગામડી ગામમાં 2.5 વર્ષ પહેલા દર શનિવારે વડીલો માટે વડીલોના વૃંદાવન કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં વડીલોને જરૂરિયાતમંદ વસ્તુઓ તેમજ તેમની મેડિકલ તપાસ સહિત સગવડો પૂરી પાડવાની સાથે સત્સંગ અને ભોજન અને 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગૌશાળાનું ભૂમિપૂજન કરાવી જે હાલ ચાલતી ગૌશાળા સાથે જે પીક ધરી હતી તેનો પ્રવાહ અવિરત ચાલતો રહે તે હેતુથી તેમના પુત્ર ભરતભાઈ પટેલે 7મી પુણ્યતિથી 8 દિવસ માટે પૂજ્ય શ્યામ સુંદર મહારાજના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો.
પૂર્ણાહુતિ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંત શ્રી દોલતરામ મહારાજ તથા અન્ય સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. આજે ધામણી ખાતે સ્વર્ગસ્થ જયંતિભાઈના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને એમના સુપુત્ર શ્રી ભરતભાઈ અને એમની ટીમ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિનો દિવસ હતો. અનેક સંતો મહંતો રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં એનું સમાપન થયું. અમારા અહીંના ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી માન્ય રમણભાઈ પણ એમાં ઉપસ્થિત રહ્યા. અને વડીલોનું વૃંદાવન દર શનિવારે અહીંયા વડીલો આવે, આખા દિવસમાં આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરે એ પ્રકારનો એક સુંદર કાર્યક્રમ જે ચાલી રહ્યો છે, એ કાર્યક્રમને વિસ્તાર કરવાનો પણ અહીંયા વિચાર થયો છે. ત્યારે હું શ્રી ભરતભાઈ અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે એમના દ્વારા ભાગવત કથાના માધ્યમથી એક આવો સુંદર વિચાર થયો છે. સાથે સાથે સમગ્ર દેશ એ આજે જેના માટે ઉત્સુક છે એવા આપણા સૌનું માનબિંદુ ભગવાન રામચંદ્રજી અયોધ્યા ખાતે આગામી 22 તારીખે નિજ મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ એ પ્રતિષ્ઠા કરવાના હોય ત્યારે આખા દેશનો અને વિદેશમાં રહેતો પ્રત્યેક હિન્દુ અને ભારતીય આ કાર્યક્રમ માટે લાલાય છે કે એ ભગવાન રામજીના માટે કંઈક કરે. આપણે સૌ પણ 22 તારીખે પૂરો દિવસ આ કાર્યક્રમને ઉજવીએ, આપણા ઘરે રોશની કરીએ, સાંજે દીપ પ્રગટાવીએ, મીઠાઈ બનાવીને નવા કપડાં પહેરીને આખા દિવસ દરમિયાન આ કાર્યક્રમને ઉજવીએ, એવું સૌ સાથે મળી કરીએ એ માટે પણ હું સૌને વિનંતી કરું છું. રાધનપુર જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શહેરની કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શહેરની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સંગઠનના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જસુભાઈ રાવલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને નારણભાઈ ચૌધરી તથા ભારતસિંહ ભટ્ટસરિયા અને રાજુભાઈ ઠક્કર તથા ઈશ્વરભાઈ પંચાલ અને દિનેશભાઈ બરવાર, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ માલધારી સેલ ચિકાભાઈ રબારી, મુકેશભાઈ મહામંત્રી, શહેર ભાજપ અને રવિભાઈ ચૌહાણ, સોમભાઈ પરમાર, પહેલાદભાઈ સિરવાડિયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મીટિંગ યોજાઈ હતી. ભરત સતવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. આજે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેરની કારોબારી બેઠક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય નવીનજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ. કારોબારી રાષ્ટ્રીય લેવલે થતી હોય છે અને એ મુદ્દાઓ પ્રાંત કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી મંડળ કક્ષા સુધી પહોંચતા હોય છે. રાષ્ટ્રીય લેવલે જે કંઈ મુદ્દાઓ નક્કી થયા હોય એ છેક મંડળ સુધી પહોંચાડવા માટે આ કારોબારીનું આયોજન થતું હોય છે. આજે આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકમાં આવ્યા અને જે કંઈ ઉપરથી કાર્યક્રમો આવ્યા હતા એ એમના ધ્યાન પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજું એક આમંત્રણ પણ આપ્યું તો 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવનમાં પોતાની જન્મભૂમિમાં બિરાજમાન થવાના છે, તો આ ઐતિહાસિક ઘટના છે. એટલે આ ઉત્સવને દરેક નાગરિક, દરેક કાર્યકર્તા, દરેક વ્યક્તિ, દરેક સમાજ આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે. સાંતરપુર તાલુકામાં અકસ્માત સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો હતો. પાટણ જિલ્લાના સાંતરપુર ખાતે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ બન્યો હતો, જેમાં સાંતરપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ટ્રેલર તેમજ બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.
અને ટ્રેલરની અડફેટે બાઇક સવારનું મોત નિપજ્યું હતું અને એક ઘાયલ થયો હતો. ત્યારબાદ અકસ્માતને લઈને 108 તેમજ સાંતલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સાંતલપુર. બાબર તાલુકાના મેરા ગામની કેનલમાંથી બાળકની લાશ તરતી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલોમાં લાશનો દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં તારીખ 7/1/2024 અને રવિવારના દિવસે સવારે 10 વાગે બાબર તાલુકાના મેરા ગામના પુલ પાસે એક બાળકની લાશ તરતી જોવા મળી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોને જોવા મળી હતી, જેમાં સ્થાનિક લોકોએ વોટ્સએપમાં મીડિયામાં ફોટામાં વાયરલ કરીને જાણ કરી હતી, જેમાં ઘટના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને થોડા દિવસોના અંતરે નર્મદા કેનાલમાં લાશ મળી આવવાના કિસ્સાઓમાં વધારો થયો હતો અને જોવા મળ્યો હતો. જો કે આ બાળક 2 દિવસ અગાઉ નાથપુરા પાસે કેનાલમાં આકોલી ગામની 2 સંતાનો સાથે માટી એ કેનાલમાં જંપલાવ્યો હતો. માતાની લાશ મળી હતી, બાળકની લાશ મળી ન હતી. તે આજરોજ લાશ તરતી મેરા ગામ પાસે પહોંચી હતી, જેના વાલી વારસાને જાણ કરતા આવીને લઈ ગયા હતા. ગિરી જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર.